સુરતના ડિંડોલી પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસનો સ્ટાફ ડિંડોલીના કરાડવા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પસાર થતી એક બ્રેઝા કારને પોલીસે આંતરીને તેમાં તપાસ કરી હતી. જે કારમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 113 જેટલી બોટલો મળી આવી હતી. જેથી ડિંડોલી પોલીસે કારના ચાલક અને પલસાણાના સાઈ વિહાર સોસાયટીમાં રહેતા અતુલ સુરેશ ટેલરની ધરપકડ કરી હતી. જ્યારે ફોર વ્હીલ કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 7.27 લાખની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે. ઉપરાંત શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હાલ ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.